બે યાર તું તો મારું લોહી પી ગયો. આપણે કેઝ્યુઅલી આવું ઘણી બધી વખત કહેતા હોઈએ છીએ, પણ એક એવું પ્રાણી છે કે જે સાચે આપણું લોહી પી જાય છે. તમે ઇરિટેટ થઈ ગયા ને આવવાથી. આપણે આજે આપણા જાની દુશ્મન એટલે કે મચ્છરોની વાત કરવાના છીએ. જોઈ રહ્યા છો વીટીવી ગુજરાતી .com. હું છું શાલિન ખત્રી અને આજે આપણે એક પ્રશ્ન જોઈ રહ્યા છીએ કે જો દુનિયામાંથી બધા જ મચ્છરોની વસ્તી નષ્ટ થઈ જાય, ગાયબ થઈ જાય, તો એની શું ઇમ્પેક્ટ પડી શકે. જો સૌથી પહેલી વાત તો મચ્છરોની વસ્તી દુનિયામાં દિવસે દિવસે કરોડોમાં વધે છે. મચ્છરોનું આયુષ્ય છે ને લગભગ 15 દિવસ જેટલું હોય છે, અને માદા મચ્છર આ 15 દિવસમાંથી દર 3 દિવસે 200-300 જેટલા ઈંડા મૂકે છે. આ ઈંડા સેવવાની જે જગ્યા હોય છે ને મોટા કે બંધિયાર પાણી હોય છે. આજે નાના નાના મચ્છર ઈંડામાંથી બહાર આવે છે, એ બચ્ચાઓને લાર્વા કહે છે. એ લાર્વા પાણીની અંદરના નાના નાના જંતુઓ જે હોય છે એને ખાઈને પોતે ઉછરે છે, અને એક ટાઈમે એમને જ્યારે પાંખો આવી જાય ત્યારે એ લોકો પાણીમાંથી ઉડી જાય છે. આજે આખી લાઈફ સાયકલ છે એને મેટામોર્ફોસિસ કહેવાય છે. શું ખરેખર મચ્છરો એટલા જોખમી છે જેટલા આપણે માનીએ છીએ? જવાબ છે હા. દુનિયામાં દર વર્ષે હત્યા અને યુદ્ધથી જેટલા લોકો મૃત્યુ પામે છે એના કરતાં પણ વધારે લોકો મચ્છર કરડવાથી મરી જાય છે. મચ્છરોની આખી દુનિયામાં 3500થી વધારે પ્રજાતિઓ છે, અને એમાંથી 200 જેટલી પ્રજાતિઓ માણસે ડંખ મારે છે. એમાંથી 3 સૌથી ડેડલી પ્રજાતિ ક્યુલેક્સ, એનોફિલિસ અને એડિસ છે, કે જે બહુ જ ગંભીર રોગો ફેલાઈ શકે છે. હવે મચ્છરોને જો ખતમ કરવા હોય ને તો એના માટે વૈજ્ઞાનિકો એક પદ્ધતિ અપનાવી રહ્યા છે કે જેની અંદર એક જીનેટિકલી મોડિફાઈડ મચ્છર ઊભા થાય કે જેમાં મેલ મોસ્કિટોઝનું પ્રમાણ વધારે હોય અને ફિમેલનું ઓછું હોય. એટલે શું કે ફિમેલ મોસ્કિટોઝ ઘટતા તો ઈંડા આપવાનું પ્રમાણ ઘટતું જાય ને એમ મચ્છરોની વસ્તી કંટ્રોલમાં આવતી જાય. આના માટે ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોએ એક એન્ઝાઇમ ડેવલપ કર્યું છે કે જે મોસ્કિટોઝના સ્પર્મની અંદર એક્સ ક્રોમોઝોમ હોય છે, કે જે ફિમેલ મચ્છરો માટે જવાબદાર હોય છે, એને નષ્ટ કરી દે છે. આ પ્રયોગ કેરેબિયન સમુદ્રના કેમેન આઇલેન્ડ છે એની અંદર જ્યારે કરવામાં આવ્યો તો ત્યાં મચ્છરોની વસ્તીમાં 96% જેટલો ઘટાડો નોંધાયો. જો મોટા પાયે કરવામાં આવે તો ખરેખર પૃથ્વી પરથી મચ્છરો સાફ થઈ જાય? સૌથી પહેલી વસ્તુ એ છે કે મચ્છરો આ પૃથ્વી પર 10 કરોડ વર્ષથી જીવે છે. આર્ટિક સમુદ્રમાં કેટલાક પક્ષીઓ આવેલા છે કે જે મચ્છરોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે જો મચ્છરો ના હોય તો કદાચ આ પક્ષીઓની સંખ્યા ઘટતી જાય. એક મોસ્કિટો ફિશ નામની માછલી આવે છે, એ તો ફક્ત મચ્છરો જ ખાય છે. હવે મચ્છરો ના હોય તો કદાચ આ લોકોની વસ્તી ઘટી જાય, કદાચ કેટલીક પ્રજાતિઓ નષ્ટ પણ થઈ જાય, પણ એનાથી એટલો વધુ ફરક પડે એવું લાગતું નથી. જે મધમાખીઓ પરાગરજની એક્સચેન્જ કરે છે મચ્છરો પણ એના માટે એક મોટો ભાગ ભજવે છે. આમ છતાં મચ્છરો ના હોય તો બી પરાગરજની એક્સચેન્જ અટકી જાય એવું પણ લાગતું નથી. હવે વાત કરીએ માણસોની, તો વર્લ્ડના સૌથી ડેડલીએસ્ટ એનિમલ તરીકે મોસ્કિટોઝ દુનિયામાં 24 કરોડ લોકોને પ્રતિ વર્ષ મેલેરિયા ફેલાવે છે, અને આ 24 કરોડમાંથી 10 લાખ લોકો તો મોતને ભેટે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જેમ જેમ દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ વધતી જશે એમ એમ ડેંગી ફીવર જેવા રોગોનું પ્રમાણ વધતું જશે. પાછો ડેંગી ફીવર કોરોના જેવો રોગ છે કે જેની હજી સુધી કોઈ દવા શોધાઈ નથી. એટલે મેલેરિયા ઉપરાંત ડેંગી ફીવર, ઝીકા વાયરસ, યલો વાયરસ એવા અલગ અલગ બીજા રોગો કરીએ તો ડેથ ટેલી દર વર્ષના 20 લાખ લોકો સુધી પહોંચી જાય છે. જો આ મચ્છરો ગાયબ થઈ જાય ને તો દુનિયામાં દર વર્ષે 10-20 લાખ લોકો ઓછા મરે. પણ ક્યારેક મને લાગે છે કે આપણી વસ્તી બહુ વધારે છે, અને આ કુદરતે ગોઠવેલું એક ચક્ર છે યાર, આપણે એમાં ફેરફાર કરવા વાળા કોણ છે? બે યાર શું મજાક કરો, મચ્છર ના હોય તો મજા આવી જાય, શાંતિ શાંતિ થઈ જાય દુનિયામાં. જો આવી શાંતિ જોઈતી હોય ને તો વૈજ્ઞાનિકો એક બીજી મેથડ પર કામ કરી રહ્યા છે કે મચ્છરની 90 જેટલી પ્રજાતિઓ ટોક્સોરિન્કાઇસિસ નામની એક પ્રજાતિના વર્ગીકરણમાં આવે છે. આ પ્રજાતિ એવી છે કે જે માણસને ડંખ નથી મારતી અને ઉલટાના નાના મચ્છરોને ખાઈ જાય છે. એટલે જો ટોક્સોરિન્કાઇસિસ પ્રજાતિના મચ્છરો વધતા જાય તો એ મચ્છરો આપણને કરડતા મચ્છરોને ખાઈ જાય અને ધીમે ધીમે મચ્છરોની વસ્તી પર કાબુ આવી જાય. પણ આમાં એક જોખમ તો છે જ. નેચરનો નિયમ એવો છે કે જ્યારે એક સ્પીશીઝની વસ્તી ઓછી થવા માંડે ત્યારે એને ઓવરપાવર કરીને બીજી સ્પીશીઝની વસ્તી વધતી જાય. એટલે આ જે ટોક્સોરિન્કાઇસિસ મચ્છરો છે એ આપણને કરડતા તો નથી, પણ આગળ જતાં એમની વસ્તી ખૂબ વધી જાય તો એ પર્યાવરણ પર કેવી અસરો કરે છે, આપણી પર કેવી અસરો કરે છે એ આપણે હજુ નથી જાણતા. પૃથ્વી પર સૌથી વધુ ઓક્સિજન એમેઝોનના વર્ષાવનના જંગલોમાંથી આવે છે. હવે આ વર્ષાવનના જંગલો હજી પણ આટલા ગાઢ છે, ત્યાં ડિફોરેસ્ટેશન નથી થયું, એનું સૌથી મોટું કારણ એવું છે કે ત્યાં મચ્છરોની પુષ્કળ વસ્તી છે. એટલે થાય છે કેવું કે ત્યાં ઝાડ કાપવા જતા કોઈ પણ માણસોને મચ્છરો એટલા બધા પજવે છે કે હજી સુધી આ ડિફોરેસ્ટેશન શક્ય નથી. અને હું તમને કહું કે આપણે માણસો એટલા બધા લાલચું છીએ ને કે જો મચ્છરો ના હોય તો આપણે એમેઝોનનું ડિફોરેસ્ટેશન કરી નાખીએ, અને જો આપણું આ ગ્રીન કવર હટી જાય ને તો પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગ જેવા ક્લાઇમેટ ચેન્જને લગતા બીજા ઇશ્યુઝ વધતા ને વધતા જ જાય. એટલે અંતમાં આપણે એટલું કહી શકીએ કે મચ્છરોના એક્સટિંક્શનથી, એમના નષ્ટ થઈ જવાથી આપણી પર શું અસરો થાય છે આપણે એક્ઝેક્ટલી જાણી તો નથી શકતા. તમે તમારો અભિપ્રાય મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે અને બીજા કોઈ પણ ન્યૂઝ માટે તમે VTVGujarati.com જોતા રહેજો. ધન્યવાદ.